ગુજરાત એટલે સાહસ, સમન્વય, સંવાદ અને સિદ્ધિના શિખરનો પ્રદેશ. ગુજરાતી પ્રજા એટલે દેશ દેશાંતરોમાં પડકારરૂપ સ્થિતિ પરિસ્થિતિમાં પણ માથું ઊંચું કરીને અસ્તિત્વ જાળવતો વિશિષ્ટ સમુદાય. પ્રત્યેક ગુજરાતી એટલે જ આશા અને શ્રદ્ધાના માર્ગનો મુસાફર. વિશ્વ પ્રવાસી ખમીરવંતા ગુજરાતીઓ વિશ્વના જે દેશોમાં ગયા ત્યાં ત્યાં ગુજરાતને સાથે લઈ ગયા છે. સંપત્તિ અને યશ ઉપાર્જનની સાથે સભ્યતા અને સાંસ્કૃતિક પરંપરાને જાળવવામાં પણ અવ્વલ રહ્યા છે. શ્રી કનૈયાલાલ મુનશીના શબ્દોમાં, ગુજરાતીઓને સદાય મહાગુજરાત રચતા આવડ્યું છે. છાતીમાં ગુજરાતનો શ્વાસ અને હોઠો પર ગુજરાત માટેની પ્યાસ છે. જ્યાં ગયા ત્યાંના થયા તોય વતન પ્રેમે તેમને ગુજરાત ભણી આકર્ષ્યા છે. જ્યાં ભલે 10-20 ગુજરાતી કુટુંબો જ છે, ત્યાં પણ ગુજરાતી સમાજ છે. આવા અનેક ગુજરાતી સમાજો અને તેના વૈશ્વિક નાગરિકો થકી જેની ક્ષિતિજો વિસ્તરી છે, તે વિશ્વ ગુજરાતી સમાજ ગુજરાતીપણાને સાચવવાનું અને સંવર્ધન કરવાનું કામ કરે છે. બિનનિવાસી ગુજરાતીઓ, ગુજરાતની પ્રજા અને ગુજરાત સરકાર વચ્ચેનો સેતુ એટલે વિશ્વ ગુજરાતી સમાજ. આ સમાજની સ્થાપના પાછળ કોઈ પ્રાદેશિક કે સંકુચિત ભાવના નથી. ગુજરાતીઓ ભારતવાસી તરીકે ઓળખાતા હતા, પણ હવે એની ઓળખ બદલી છે અને ગુજરાતીઓ વિશ્વ નિવાસી બન્યા છે. એટલે વિશ્વ નિવાસી બનેલ મહાજાતિ ગુજરાતીઓ વૈશ્વિક દ્રષ્ટિથી વિચારે એ વિશાળ ભાવનાથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. અને એનો મૂળ લક્ષ્ય ગુજરાત અને ગુજરાતીપણાનું વૈશ્વિક સ્તરે સ્વાભિમાન અને સિદ્ધિ પ્રગટ થાય એને ઉજાગર કરવું. અમદાવાદ ખાતે 2-4 સપ્ટેમ્બર 1989 દરમિયાન યોજાયેલ વિશ્વ ગુજરાતી પરિષદ દરમિયાન જેનું બીજ રોપાયું, જેની શાખા પ્રશાખા દેશાંતરે ફેલાઈ છે, ગુજરાતીપણાનો કબીરવડ બનવાની જેની મહત્વાકાંક્ષા છે, ગુજરાતીઓના શક્તિ, સામર્થ્ય અને સમજદારીનું સંકલન કરીને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વૈશ્વિક ગુજરાતને એક તાંતણે બાંધવામાં અગ્રેસર રહેલું સંગઠન એટલે વિશ્વ ગુજરાતી સમાજ. વિશ્વ ગુજરાતી સમાજની સંસ્થાકીય માળખું છે. મહાસમિતિના જે સભ્યો છે એની સંખ્યા લગભગ 200 ઉપરાંતની છે અને એમાં વિશ્વભરના બધા જ દેશોનું પ્રતિનિધિત્વ આવે છે. અને સ્થાયી સમિતિની સંખ્યા છે એ લગભગ 25 સભ્યો અને એના હોદ્દેદારો એમ મળીને લગભગ 50 જેટલા સભ્યોની બને છે. અને એ ઉપરાંત અમારું ટ્રસ્ટી મંડળ છે, એ ટ્રસ્ટી મંડળ 9 સભ્યોનું છે. આ માત્ર સંસ્થા નથી, સતત ચાલતું અભિયાન છે. તેના ગૌરવવંતા સન્માન ગુજરાતના નોબેલ પારિતોષિક ગણાતા રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલના 125 વર્ષની ઉજવણી નિમિત્તે વર્ષ 2001થી શરૂ થયેલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ આજ સુધી અનેક મહાનુભાવોને અર્પણ કરવામાં આવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના લાડેલા સરદાર, તેમના નામ સાથે જોડાયેલો એવોર્ડ એ મારો અભિમાન માનું છું. જે મેં બતાવવા ચાહતા હું કે અગર ગાંધીજીને ઓર વલ્લભભાઈ પટેલને ઇતના બડા કામ ક્યા તો ઉસકી વજહથી ગુજરાતથી જન્મ. મેં ગાંધીજી સે જોડા હું ઓર વલ્લભભાઈ પટેલ સે જોડા હું ઓર ઇસકા મુઝે બહોત ગર્વ હૈ. ઉસ બારે મેં મેં હમ્બલ નહીં. નાસા એસ્ટ્રોનોટ ફોર હર યુનિક અચીવમેન્ટ્સ ઇન સ્પેસ ટ્રેવલ એટ ધી હેન્ડ્સ ઓફ The Honorable Governor of Gujarat, Dr. Naval Kishore Sharma Ji, Dr. Mukul Choksi ni pankhiyo smari aave chhe. Pehlu maru Bharat, biju maru Gujarat. Aa chhe seedha saada Gujarati ni seedhi saadi vaat. Good evening, everyone. Thank you very much for the warm invitation and the warm welcome to all of the dignitaries here. From the Gujarati Samaj, it's quite an honor to be here with all of you tonight. It's really nice to see some children in the audience. That's sort of our future, so we have to watch out for them and make sure that they're here participating with us. Sardar Vallabhbhai Patel Vishwa Pratibha Award hun nirma parivar hati ane amara lakho grahako hati tano shikar karu chu.
It is indeed a great honor to be given Sardar Vallabhbhai Patel Vishwa Pratibha Award. From these two angles, I am very happy. I congratulate Dr. Sam Vetrigan for getting this award. विश्व गुजराती समाज की स्थापना पछी विश्व गुजराती समाजे उत्तर उत्तर प्रगति साधी छे। ગુજરાતના જાહેર જીવનમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને સમાજ સેવાના ક્ષેત્રમાં પ્રદાન કરનાર મહાનુભાવને શ્રી કાંજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ વર્ષ 2003 થી આપવામાં આવે છે। સરકારી પ્રવૃત્તિની માનવતાવાદી સેવા ક્ષેત્રની ગાવલી નોંધપાત્ર કામગીરી પદરૂપે વિશ્વ ગુજરાતી સમાજ શ્રી કાંજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ પ્રદાન કરતા ગૌરવ અનુભવે છે। જ્યારે કિકુભાઈના સન્માનની વાત લઈને કૃષ્ણકાંતભાઈ અને સત્યમભાઈ મને મળવા આવ્યા હતા ત્યારે એમણે એમ કહ્યું હતું કે તમે કહો ત્યાં અને તમે કહો ત્યારે અમારે આ કાર્યક્રમ કરવો છે। મેં કહ્યું મને લાગે છે કે સન્માન કરવું તેમના ઘર સુધી આપણે સામે જવું જોઈએ। માતૃભૂમિનું ઋણ અદા કરવાના શુભ આશયથી સમાજને નિસ્વાર્થ સેવા આપનાર મહાનુભાવોને વિશિષ્ટ બિનનિવાસી ભારતીય એવોર્ડ વર્ષ 2007થી આપવામાં આવે છે। આ ઉપરાંત વિશિષ્ટ વ્યક્તિત્વોને વિશ્વ ગુજરાતી સમાજ માનહાર સભ્યપદ આપે છે। માનવ કલ્યાણ સેવાને ક્ષેત્રે પણ સંસ્થાએ પ્રશંસનીય કામગીરી કરી છે। તે પછી કચ્છનો ભૂકંપ હોય, દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ, આર્થિક સહાય ઉપરાંત પુનર્વસવાટનું કામ વિશ્વ ગુજરાતી સમાજે ખંતપૂર્વક કર્યું છે। આ ઉપરાંત આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ અવારનવાર યોજવામાં આવ્યા છે। વિશ્વ ગુજરાતી પરિષદોમાં વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ પર લાવી તેમના વિચારોના આદાન પ્રદાન માટે સફળ આયોજન થતું રહ્યું છે। વેપાર કુશળ અને ઉદ્યોગ સાહસિક ગુજરાતીઓને વિદેશ સાથેના સંબંધો અંગે માર્ગદર્શન આપતા વિવિધ સેમિનાર્સનું આયોજન કરવામાં આવે છે। વૈશ્વિક સ્તરે ગુજરાતની કલા સંસ્કૃતિના પ્રસાર માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે। ધનવાન જીવન માણે છે, આપું ઓળખ માહરી કથું ઋષિનું નામ, જે ઋષિએ વિસ્તાર્યો નાટ્યવેદ અભિરામ। આંતરરાષ્ટ્રીય મહિલા પાંખ દ્વારા મહિલાઓના સશક્તિકરણની ઉદાહરણીય કામગીરી પણ થઈ રહી છે। અને આવનારા દિવસોમાં પણ વિશ્વ ગુજરાતી સમાજ આ કામો એટલા બધા યશસ્વી રીતે આગળ વધારી શકે એવી એની ક્ષમતા છે। એનું પોતાનું સંવિધાન છે, એના સભ્યો છે, એનું કુશળ નેતૃત્વ છે અને એની સાથોસાથ આ બધી જે પ્રવૃત્તિ છે અને વિચારદર્શન છે એને વ્યક્ત કરનારું વિશ્વમેળો નામનું એક સામયિક પણ છે। છેલ્લા 23 વર્ષોથી વિવિધ વિષયોને આવરી લેતું વિશ્વમેળો સામયિક માત્ર તેના વાચકોની પ્રશંસાથી જ નહીં, સતત 2 વર્ષથી અવોર્ડ્સથી પણ સન્માનિત થયેલ છે। ઉપરાંત વિશેષ પ્રકાશનો પણ સમયાંતરે થાય છે। અત્યારે આપણી જે કચેરી ચાલે છે વિશ્વ ગુજરાતી સમાજની, એ આપણી પોતાની માલિકીના એક ફ્લેટમાં ચાલે છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ચાલે છે। પણ આપણી કલ્પના એવી છે કે હવે ઇન્ટરનેશનલ કક્ષાની કોર્પોરેટ હાઉસ જેવી આપણી પોતાની એક ઓફિસ કરવી અને એ દિશાની અંદર આપણે 1 વર્ષની અંદર આપણું કામ પૂર્ણ કરવા માગીએ છીએ। એ ગુજરાત ઇન્ટરનેશનલ સેન્ટરની એક જબરદસ્ત કલ્પના છે। એમાં ગુજરાતી ભાષાને પ્રમોટ કરવી, ગુજરાત અંગે, માત્ર ભાષા અંગે જ નહીં પણ ગુજરાત અંગે જબરદસ્ત રિસર્ચ કરવું, એમાં અનેક લોકો છે જે વર્ષોથી પરદેશની અંદર વસ્યા છે, જેના રૂટ્સ ગુજરાતમાં છે અને જેને પોતાના રૂટ્સ જાણવા છે, એ કાર્યમાં આપણે મદદ કરવી, સરસ મજાનું
એક આપણે વાંચનાલય ચલાવવું, પુસ્તકાલય ચલાવવું, આ કોમ્પ્યુટરના જમાનામાં ઈ મેં ઈ લાઇબ્રેરી ઊભી કરવી, આવા બધા કંઈક આપણા સપનો છે, આવા કંઈક ખ્યાલો છે. એ ભવિષ્યની આપણી એક પ્રવૃત્તિ છે. આપણે કંઈક પર્યાવરણની અંદર પણ મોટું કામ કરવા માગીએ છીએ. ગુજરાતની અંદર પાણીની જે સમસ્યા અને ગુજરાતની અંદર જે સેલિનિટીની સમસ્યા જે છે, દરિયો આગળ ધસી રહ્યો છે, એ બધા જે પર્યાવરણના જે પ્રશ્નો છે એ દિશામાં પણ અને સેનિટેશન અને ડ્રિંકિંગ વોટરની દિશામાં પણ આપણે કંઈક ને કંઈક કામ કરવા માગીએ છીએ. આ બધી ભવિષ્યની આપણી પ્રવૃત્તિઓ છે. ગુજરાત પ્રિય કવિ નર્મદે તેમના અમર ગીત જય જય ગરવી ગુજરાતમાં ગાયું છે. તે રંગ થકી પણ અધિક રંગથી શોભશે સત્વરે માત, જય જય ગરવી ગુજરાત. વિશ્વ ગુજરાતી સમાજની કોઈ મહત્વાકાંક્ષા હોય, કોઈ ધ્યેય હોય, કોઈ સ્વપ્ન હોય કે સજ્જતા હોય, તો તે આ છે, ગુજરાતને, ગુજરાતીને, તેના ગૌરવની મશાલને આગળ લઈ જવાનું. તો ચાલો સૌ સાથે મળીને વિશ્વ ગુજરાતી સમાજની સતત વિસ્તરતી ક્ષિતિજોને તન મન ધનથી આપણો સહયોગ આપીને તેને તેજસ્વી બનાવીએ. જય ગુજરાત, જય ગુજરાત, જય જય ગરવી.